હરી ઓમ, જય માતાજી. કેમ છો બધા? મજા બાને? બસો વાગી ગયા છે સવારના 8:15, ને હવે બધા અમે રેડી થઈ ગયા છે. અને આજે આવ્યા છે મહેમાન તો આવ્યા છે હૈ ને? પછી વિડીયોમાં લીધા નતા, નવરા જ થયા અમે. અને આવ્યા છે મારા માસીજી અને બાના બેન. એટલે ઓછો એ બધા ફ્રેશ થઈ ગયા. અને દેવાંશભાઈ ને હે ને ઉતાવળ છે, જટ હાલો અમે બધા જવાના છીએ વાડીએ આટો મારવા. અને મારે અમે ભેંસ દોવાની બાકી છે, એટલે કીધું હાયલા જાય બધા. બાને બધાને કીધું હાલો આટો મારવા. આમ તો બાઈ ઘણા મહિના થયા વાડીએ નથી ગયા, કારણ કે દેવાંશ ને રાખવા ન હોય એટલે બાને કઈ જવાનું મારવા આવે નહીં, ઘરે હોય એમ. લાઈટ કીધું બાને એવાય જાય. અને વાડી હા બાઈ તમે જેમ જ આટો મારવા આવે છે. 3-4 મહિના થઈ ગયા, નથી ગયા. હું જતી હોય એટલે આ ઘરે હોય એટલે નું જ જઈ શકે એમ. હા તઈએ ગયા તા. હાલ જો અમારા દેવાંશભાઈ રેડી થઈ ગયા છે, તૈયાર થાય ને એટલે એને ખબર જ હોય કે જવાનું જ છે એમ. જો હા હા હમણાં અહીં પગથી આવીને બેસી જા. હું કીધું ને એટલે નહીં બેસે. હાલો ટાટા બા ને માસી. જો મેં ભેંસ ને એવું દોઈ લીધું, ઢોર ને ફેરવી નાખી દીધી. એ અહીંયા એવા શાકભાજી માં આટો મારવા, એ ચોરી દેખી ગયા. હા ચોરી મહિના વીવા. અને માસી ખેતી કરેલા જ છે, એને 40 વીઘા જમીન છે. એટલે એ કઈ નવાઈ ન લાગે માસી ને, કેમ કામ કરવું હોય તો અહીંયા. હા માસી મલક. હા માસી હજી વાડીએ કામ કરે, ધીમે ધીમે જે થાય. અને એને એક દીકરાને જામનગર ઘરની સ્કૂલ છે, જય ભગવાન સ્કૂલ. અને એક દીકરો મેક પર ખેતી કરે છે, એક દીકરો સ્કૂલ હકાલે છે. એટલે માસીને જ્યાં જરૂર પડે ત્યાં રહીએ. ઓલો જો દેવાંશ ચોરી વીણે, કીતિકા આમરે દેવાંશ ને વીણવા દે. જો 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 ખેસે પાન, જો ભાઈ વીણ તો ભાઈ એ વીણે. જો એની તો ન ખબર પડે સિંગું લેવાનું, એ પાંદ ખેસે. હજી વાર છે ભાઈ કામ કરવાની, પછી કરવું જ છે કામ તો. કા જો ઈ માસી પાંદ ખેંચે છે, એને મજા આવી જાય વાડી આવી ને. એટલે એ ભાઈગી ગાડી. જો એ બૂટ પહેર્યા છે એટલે કાંટા નહીં લાગે. દેવાંશ હાઈ લાલ્યો. જો આ લાદી આવી ગઈ છે, અહીંયા રૂમમાં નાખવાની છે લાદી. માર્બલ લીધું છે એટલે વાડીએ કઈ ઓલી ઘરે હોય એવી લાદી હાલે નહીં, તૂટી જાય. જો દેવાંશ ને તો મજા આવે છે, એને ત્યાં રોકાવું છે. એ ભાઈ અમે જઈશું ટાટા. અહીંયા મહેશભાઈ દીકરીઓ છે, જો બેસી ગયું એને પાપા. જો મજા આવે થોડું ડરણ. હલે તે સારું હાલો, અહીંયા રસોઈ બનાવી નાખી, ક્યાં ઉપાધિ છે આપણે. અહીંયા રોટલા લઈ આવવા ને કરતા અહીં બનાવી નાખી સુલો એ માંડી. જો હવે ધોરાજી થી આવી ગયા, તો હારા બાર થઈ ગયા. હવાર ના ગયા તા તો તડકા ના કઈ. કેટલા બોક્સ લીધા છે? 8 બોક્સ લીધા છે અને 10 કિલા ની ભરતી. 4 મણ છે ને. અને દેવાંશ હાટું હું લઈ આવ્યા. દેવાંશ સાયકલ લઈ આવ્યા. જરે દેવાંશ દેવાંશ હાટું સાયકલ લઈ આવ્યા, કારણ કે હાલી હાલી ને પગ દુખતા હતા. એટલે હું બાઈને જવું હોય ને એટલે એ સાયકલ માં બેઠો રે. અને ઘર માં તો એને રહેવું જ ન હોય, જાગે એટલે બહાર જ જવું હોય. જો આ ગાવા માંડ્યો. જો અત્યારે ધોરાજી થી આવી ગયા અને મારા મામા આવ્યા છે, દેવજી મામા બાલકડા થી. એટલે આમ તો ફોન તો કાલ આવી ગયો, તો હાઈ જ આવવાના, પણ મારે ધોરાજી જવાનું હતું એટલે મામા તો 10 વાગે આવી ગયા અને હું આવ્યો હારા બાર. એટલે અમે મામા ભાણે જ અત્યારે ભેગા થયા. એટલે
મામા એને જમી લીધું, બાકી છે, બાકી છે હજી, બાકી છે. તમારા માટે મોડું લાગે. હારું હાલો, હવે હું રોટલી બનાવ માંડું, જમવા બેસ. હવે દાબો નાખી દે કેમ? અત્યારે 5 વાગી ગયા છે. કેટલા? 5. માથે નહી મારવાનો, માથે મારવું હોય તો પાછી પસ્તી રાખવી પડે બીજું. પછી હવે અમે કોથળા ઢાંકી દઈએ, માથે બે ત્રણ ગોજરા ઢાંકીએ ને, ધીરુભાઈ જોશી આપડે મુસાર આવે છે ને, એના તરફ થી એના દ્વારા આવી એમ પછી જીવાય પડી એટલે કીધું કદાચ વરસાદ થાય પછી આમ કેરી વિના ના રહેવું એટલે લેતા આવ્યા, નકર તો હજી હરિયાળ માં પાંચ દીવી છે, કઈ વાંધો નહીં. આવી ગઈ આપડે તો જયારે મહેમાન આવે ત્યારે ભજીયા જ હોય કેમ, સ્પેશિયલ મેનુ જ છે આપણું. અંદર બપોરે રસ ને એવું બને ને કીધું, એટલે ચાલુ માં હોય જ ને, એટલે અત્યારે ખાલી કીધું ભજીયા જ કરવા છે. અને ખાલી ભજીયા હોય ને એની ખાવાની મજા અલગ હોય, બીજું બધું ભેગું હોય તો ભજીયા ની કિંમત ન થાય. એમનો ભજીયા હોય તો ભાવે કેમ, ભજીયા તો અમારે બહુ ભાવે, ચોમાસ આવશે એટલે ચાલુ જ રહે કેમ. અને હવે એક ઘણો તો ઉતરી ગયો છે, બેહી જાવ તમે બધા, અને હમણાં હું આવું બનાવી. સરસ બને છે, મજા આવે, ભલે થોડા થોડા બનાવજે.
આવીએ છીએ.